हेलो मित्रों, गुजू टिप्स वाला चैनल में आपनो हार्दिक स्वागत छे। तो चलो आपणे दस्तावेज नी खरी नकल आपणे आज केवी रीते मेळवशुं तेना विशे आपणे आज संपूर्ण माहिती तमने हुं आपीश। अत्यार सुधी आपणे दस्तावेज नी खरी नकल मेळवी होय तो तेना माटे आपणे शुं प्रोसेस करता हता, तो आजथी 2 वर्ष पहेला एटले के 2019 पहेला आपणे दस्तावेज नी खरी नकल मेळवता हता त्यारे आपणे फॉर्म नंबर 3 भरीने અને તેમાં 3 રૂપિયાની ટિકિટ જોડીને 300 રૂપિયાની કોર્ટ ફી સાથે આપણે સબ રજિસ્ટર ઓફિસમાં આપણે રજૂ કરતા હતા। ત્યારબાદ તે આપણને ચલણ બનાવી દેતા હતા અને એ ચલણની ફી ચૂકવીને આપણે દસ્તાવેજની ખરી નકલ મેળવતા હતા। ત્યારબાદ કોરોના કાળ આવ્યો। એ કોરોના કાળ આવ્યા બાદ સબ રજિસ્ટર ઓફિસ દ્વારા કેશલેસ સિસ્ટમ કરી દેવામાં આવી, જે બાદ આપણે ઓનલાઈન ચલણ બનાવીને જવું પડતું હતું। તે ઓનલાઈન ચલણના આપણા દસ્તાવેજના પાના દીઠ આપણે ચલણ બનાવવાનું આવતું હતું। અને ફોર્મ નંબર 3 ઉપર આપણે 3 રૂપિયાની ટિકિટ સાથે 300 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ સાથે આપણે રજૂ કરવાનું રહેતું હતું। તે અત્યાર સુધી એ સિસ્ટમ ચાલતી હતી। હવે ગરવી 2.0ની નવી અપડેટ આવી ગઈ છે, તો તેમાં આપણે આજે શું પ્રોસેસ કરવાના છીએ તે હું તમને આજે સમજાવીશ। જે આપણે 300 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લઈ જતા હતા અને પ્લસ ફોર્મ નંબર 3 ઉપર આપણે 3 રૂપિયાની ટિકિટ ચોડતા હતા, તે હવે ચોડવાની નથી, હવે સંપૂર્ણ એક ફીમાં કરી દેવામાં આવી છે। તો ચલો આજે સ્ટેપ બાય સ્ટેપ તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને હું સમજાવીશ। તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છીએ। તો સૌથી પહેલાં આપણે અહીં આપણે ગૂગલ ક્રોમ ખોલીશું। ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ હવે સર્ચ બારમાં આપણે ટાઈપ કરીશું ગરવી પીટા ડોટ ગુજરાત ડોટ gov.in। આપણે એન્ટર કરીશું। એન્ટર કર્યા બાદ આપણે આવી સ્ક્રીન જોવા મળશે ગરવી 2.0ની। તો સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશનમાં જઈશું। ત્યાં નીચે સિટીઝન એપ્લિકેશન છે, ત્યાં આપણે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કર્યા બાદ અહીં આપણે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે। જો તમારું એકાઉન્ટ ઓલરેડી બનેલું હોય તો અહીંયા નાખીને આપણે કેપ્ચો નાખીને આપણે લોગિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમારું આઈડી બનેલ ન હોય, ક્રિએટ થયેલું ન હોય, તો નીચે ક્રિએટ ન્યૂ યુઝર ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણે આઈડી ક્રિએટ કરી લઈશું। ઇન્ડિવિઝ્યુઅલ, એડવોકેટ, બિલ્ડર, બેંક અને ડિપેન્ડન્ટ। તો ત્યાં નાખ્યા બાદ આપણે સૌથી પહેલાં અહીં આવું સ્ક્રીન જોવા મળશે। તો સૌથી પહેલાં આપણે નામ નાખવાનું રહેશે, મિડલ નેમ, લાસ્ટ નેમ અને નીચે આપણે એડ્રેસ નાખવાનું રહેશે, અહીં તમારો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, અહીં કોઈ પણ એક આઈડી પ્રૂફ નાખવાનું રહેશે બતાવ્યા મુજબ। ત્યાં આઈડી નંબર નાખવાનો રહેશે, નીચે તમારું યુઝર નેમ, તમારે જે યુઝર નેમ રાખવા માગતા હોય તે યુઝર નેમ બનાવી દેવાનું રહેશે, અહીં બાજુમાં પાસવર્ડ તમારે જે ક્રિએટ કરતા હોય પાસવર્ડ એ પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે। તમને એક્ઝામ્પલ રીતે હું પાસવર્ડ ઉપર આપી દઉં છું। બાજુમાં તમે કન્ફર્મ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે, જે પાસવર્ડમાં નાખ્યા એ જ કન્ફર્મ પાસવર્ડમાં નાખવાનો રહેશે। એ પાસવર્ડ નાખ્યા બાદ અહીં તમારે કેપ્ચો નાખવાનો રહેશે એ બાજુમાં આપ્યા મુજબ। ત્યાં નાખ્યા બાદ સેવ કરીશું। તો સૌથી પહેલાં આપણે હું તમને ઝડપી માહિતી નાખી દઉં છું, ત્યારબાદ હું તમને દેખાડું લોગિન પર। ચલો આપણે લોગિન ઉપર ક્લિક કરીશું, જે યુઝરને આપણે બનાવ્યું છે ત્યાં આપણે નાખીશું, પાસવર્ડ નાખીશું, અને નીચે પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચો નાખીશું। કેપ્ચો નાખ્યા બાદ અહીં લોગિન ઉપર ક્લિક કરીશું। લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમને આવી સ્ક્રીન જોવા મળશે ગરવી 2.0ની। તો સૌથી પહેલાં આપણે અહીં એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કર્યા બાદ તમારું અહીં આઈડીનું પૂરી ડિટેલ આવી જશે। તો સૌથી પહેલાં ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું, ત્યારબાદ તમને નીચે જોવા મળશે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી। તો ચલો હું આજે હું ગુજરાતીમાં ડિટેલ નાખીશ। અહીં નીચે આવશો એટલે આપણે અહીં ઇન્ડેક્સ 2, સર્ટિફાઇડ કોપી, સર્ચ આ બધી ડિટેલ જોવા મળશે। તો આપણે સર્ટિફાઇડ કોપી કાઢવીશું આજે, તેને આપણે ચલણ બનાવવાના છીએ આજે સર્ટિફાઇડ કોપીનું। અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે, તો તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તે તમારે પસંદ કરવાનો રહેશે। તો ચલો હું આજે એક જિલ્લો પસંદ કરી લઉં છું, સુરેન્દ્રનગર। અહીં તમારે સબ રજિસ્ટ્રાર ઓફિસ પસંદ કરવાની રહેશે, તો ચલો હું સબ રજિસ્ટ્રાર ઓફિસ પસંદ કરી લઉં છું અહીં, એ સારું સુરેન્દ્રનગર। ત્યાં નીચે સાચો અને આગળ વધો ત્યાં આપણે ક્લિક કરીશું, ઓકે ઉપર આપણે ક્લિક કરીશું।
ત્યારબાદ અહીં દસ્તાવેજ વર્ષ નાખીશું નીચે આપણે ત્યાં દસ્તાવેજ વર્ષ નાખી દઈશું અહીંયા દસ્તાવેજ નંબર નાખવાનો રહેશે તમે જે દસ્તાવેજ નંબર કાઢવા માગતા હોય અહીં દસ્તાવેજના પાના કેટલા છે તે અહીં ફિલઅપ કરવાના રહેશે ઓછામાં ઓછા 7 પેજ લેવા જ પડશે તમારે 6 પેજ થતા હશે તોય પણ 7 પેજ લેવા પડશે ઓછામાં ઓછા 7 પ્લસ 1 એટલે 160 રૂપિયા ફી તમારી નીચે આવી જશે પ્લસ 303 રૂપિયા કોર્ટ સ્ટેમ્પ ફી આવી જશે ટોટલ 463 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે ઓનલાઈન પહેલાં જે આપણે સ્ટેમ્પ ફી લેતા હતા સ્ટેમ્પ કોર્ટ ફી 300 રૂપિયાની તે અહીં લેવી નહીં પડે એ નીચે આવી જશે ઓકે ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીં સાયબર ટ્રેઝરી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પેમેન્ટ કરવા માટે આપણે સાચું અને સાયબર ટ્રેઝરી ઉપર ઓકે ઉપર ક્લિક કરીશું કન્ફર્મ ત્યારબાદ એકરાર ટર્મ ઓફ કન્ડિશન ઉપર આપણે ક્લિક કરીશું ઓકે ઉપર ક્લિક કરી દઈશું ખાતરી કરવા ઉપર ક્લિક કરીશું અહીં આપણે સાયબર ટ્રેઝરી ઉપર આપણે પેમેન્ટ ભરવાનું રહેશે તો અહીં બે ઓપ્શન જોવા મળશે નેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે તો ચાલો આપણે પેમેન્ટ ગેટવે ઉપર ક્લિક કરીશું કન્ફર્મ ઉપર ક્લિક કરીશું એગ્રી ઉપર ક્લિક કરીશું એગ્રી બાદ સબમિટ કરી દઈશું થોડીક પ્રોસેસ લેશે સબમિટ કર્યા બાદ અહીં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંને ઓપ્શન જોવા મળશે તેનો અહીં કાર્ડ નંબર નાખવાનો રહેશે બાજુમાં નાખ્યા બાદ મંથ યર અને સીવીવી કોડ નાખીને નામ નાખીને આપણે પેના ઉપર કરી દઈશું જો એ રીતે કરવાનો માગતો હોય તો નેટ બેન્કિંગ SBIના નેટ બેન્કિંગથી તમે કરી શકશો ત્યાં અલગ અલગ ઓપ્શન જોવા મળશે બધી બેન્કોના તેના દ્વારા તમે પણ પેમેન્ટ કરી શકો છો નેટ બેન્કિંગ દ્વારા અહીં ભીમ યુપીઆઈનો ઓપ્શન આપેલો છે તો યુપીઆઈ આઈડી દ્વારા તમે પેમેન્ટ કરી શકશો છો યુપીઆઈ ક્યુઆર સ્કેન કોડ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકશો તો ચાલો આપણે આજે ક્યુઆર સ્કેન દ્વારા આપણે પેમેન્ટ કરીશું પેના ઉપર ક્લિક કરીશું અહીં આપણે મોબાઈલથી આપણે ક્યુઆર સ્કેન કેપ્ચર કરીશું ત્યારબાદ હું તમને પેમેન્ટ કર્યા બાદ કેવું ચલણ નીકળે છે તે તમને હું સમજાવીશ તો ચાલો પેમેન્ટ થઈ ગયા બાદ તમને અહીં ઈ ચલણ આવું જોવા મળશે આ તમારે સબરજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવાનું રહેશે તો ચાલો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ મિત્રો